હવે આજે આપણે તમારો અભ્યાસક્રમના અંતમાં જઈ રહ્યા છીએ। આજે આપણે ધોરણ 4 માં પર્યાવરણ વિષયમાં પાઠ 12 ભણીશું, ભાગ A બરાબર। હવે તમે જુઓ પાઠનું નામ છે બદલાતો સમય। હવે જો એ બોલકોને એક વાક્ય લખ્યું છે, તમે ધ્યાનથી તે જુઓ। આપણો દેશ 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો બરાબર। આપણા દેશને ઉપર બરાબર અંગ્રેજી શાસનનું શાસન હતું અને એની ગુલામીમાંથી આપણો દેશ છે ઈસ્વીસન બરાબર 1947 એટલે કે 15 ઓગસ્ટ 1947ના આપણો દેશ આઝાદ થયો। હવે દેશ આઝાદ તો થઈ ગયો પણ એ સમયે ઘણા બધા પ્રશ્નો આવી ગયા, કારણ કે દેશ આઝાદ થઈ ગયો પણ ભારતના બે ભાગ પડી ગયા, પાકિસ્તાન અને ભારત પ્રકરણ 12 બદલાતો સમય બરાબર ને। આપણે ચર્ચા કરી હતી કે ભૂતકાળમાં આપણા દેશ ઉપર છે અંગ્રેજોનું શાસન હતું અને કઈ કઈ રીતનો બદલાવ આવ્યો તે આપણે આજના બરાબર ને આપણે આઝાદી મળી એટલા વર્ષને જોઈએ તો ઘણો બધો બદલાવ આવ્યો છે। મારું નામ નીલાભાઈ છે, વર્ષો પહેલાંની આ વાત છે। એ સમય હું નાનો બાળક હતો, મારા પિતાજી ખેત મજૂરી કરતા હતા, હાલમાં હું નિવૃત્ત જીવન કાઢું છું। એ સમયના મારા અનુભવો તમારી સાથે આપ લે કરવા માગું છું। અહીં કયા ભાઈની વાત થઈ રહી છે? નીલભાઈ, નીલાભાઈની બરાબર ને। હવે એ લોકો પાસે મોટું સ્થળાંતર કરવાનો સમય આવ્યો, મેં તમને વાત કરી હતી કે આપણો દેશ છે બરાબર એના ઉપર અંગ્રેજોનું શાસન હતું, પછી આપણો દેશ જ્યારે આઝાદ તો થઈ ગયો, ક્યારે આઝાદ થયો? ઈસવીસન 1947 15 ઓગસ્ટના। અને તમે જુઓ તો સ્થળાંતરમાં શું આવ્યું તો હિન્દુસ્તાન અને પાકિસ્તાન એમ બે ભાગલા પડી ગયા, એટલે જે લોકોને પાકિસ્તાનમાં રહેવાનું હોય પાકિસ્તાનમાં રહે, જે ભારતમાં જવું હોય એ ભારતમાં જાય। તો પાકિસ્તાનથી ઘણા બધા લોકો સ્થળાંતરિત થઈ અને ભારતમાં આવ્યા હતા। હવે એ સમયે તે લોકો પોતાનું ઘર ખેતર બધી પોતાનું રહેવાની જગ્યા બધું જ મૂકીને આવ્યા હતા, ભારતમાં એની પાસે ક્યાંય જગ્યા નથી, પણ એમને વસવાટ માટે નવા સ્થળો શોધવા પડ્યા, પછી રહેવા માટે આર્થિક રીતે સદ્ધર થવા માટે એટલે કે
કમાવા માટે તેને વાડી ખેતર તો ત્યાં જ મૂકી આવ્યા હતા, એટલે અહીંયા પણ એમને બધી સગવડ કરવી પડી. તો આ બધા માટે એમને ઘણું બધું જજુમવું પડ્યું હતું. હવે તમે જુઓ, લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે, મને યાદ છે તે સમયે જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે અમે અલ્યારનું ટંડો ગામમાં રહેતા, એટલે જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે, તે સમયે મારે ખૂબ વેઠવું પડ્યું હતું. હવે તમે જુઓ તો અહીંયા છે ભાઈ નીલાભાઈ છે એ આ વર્ષો પહેલાંની આ વાત છે, બરાબર. એ સમયે હું નાનો બાળક હતો અને એના જીવન વિશે એવી વાત કરે છે કે લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે હું 10 વર્ષનો હતો અમે અલ્યાનું ટંડો ગામ જે પાકિસ્તાનમાં આવેલું છે ત્યાં રહેતા હતા. તે સમયે મારે ખૂબ જ વેઠવું એટલે કે સહન કરવું પડ્યું. મને યાદ છે કે જ્યારે વેઠવું પડ્યું એટલે કે સહન કરવું પડ્યું હતું. ખૂબ ચહલપહલ ચાલતી હતી, મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે, બરાબર. લોકો જ્યારે ભારતના બે ભાગલા પડી ભારત પાકિસ્તાનના બે ભાગલા પડી ગયા એટલે કોઈ સ્થળાંતર થઈ અને ભારતમાં આવ્યા ત્યારે એમને પોતાની જગ્યા, એમનું ઘર, એમની વાડી બધું જ સમાન મૂકીને આવવું પડ્યો હતો. ફક્ત થોડા ઘણા પહેરવાના કપડાં, થોડી ઘણી જે હાથમાં મિલકત હોય લઈ અને તેઓ આવ્યા હતા. હું મારું ગામ અને ઘર છોડવામાં દુઃખી હતો. હવે તમે જ્યાંથી એક વાર જોડાઈ ગયા તમને અત્યારે કહેવામાં આવે કે ત્યાં ગામ તમારે છોડી દેવાનું છે, તો તમે કેવા દુઃખી દુઃખી થઈ જાઓ, થઈ જાઓ કે નહીં. તો છોડાથી દુઃખી હતું ત્યારે મારા બધા મારા બધા મિત્રો હતા. મેં બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા, તે પણ સરહદ પડાવી લીધા, બરાબર. તે પણ બળદગાડી લઈને આવતા હતા, તે પણ સરહદ લઈ લેવામાં આવ્યા. છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા. અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારથી સ્થળાંતર કર્યું હતું. લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા, ઘણા લોકો ભારતમાં આવ્યા પાકિસ્તાનમાંથી, અને ઘણા લોકો અહીંયાથી ત્યાં ગયા, બરાબર ને. જો ધોળાવીરા નજીક એ લોકો એક તો આવ્યા હતા અને બે ભાગ પડી ગયા હતા, ભારત અને પાકિસ્તાન, બરાબર ને. જેમાં અમે ભારત આવ્યા, થોડો સમય બધા એક કૂબો બનાવીને ધોળાવીરામાં ખુલ્લા મેદાન, કૂબો એટલે એક નાનકડી ઝૂંપડી, કૂબો શું થશે નાનકડી ઝૂંપડી, એક નવું ઘર બનાવવાનું ચાલુ કર્યું એ લોકોએ. એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચરિયા એટલે કે જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે, તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું. હું ખૂબ જ ખુશ હતો. બાપા અને માએ ઘર બનાવવામાં સખત, પહેલાં લોકો શું કરતા, પોતે જાતે મકાન બનાવતા, બરાબર. બંને જણે ખૂબ મહેનત કરી, અમે બાળકો પણ મદદ કરી હતી. માએ માટી ખોદી, અમે તગારા ભાઈને માને આપ્યા હતા, બેન અને માએ તેમાં ભૂસું ભેળ્યું અને બાપાએ દિવાલો બનાવી હતી. જો ઘર કઈ રીતે બધા ભેગા મળીને બનાવતા હતા કેટલો આનંદ આવતો હશે. એમાં જે આનંદ છે એવો અત્યારે આનંદ છે નથી હોતો. હવે અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા, માએ તેમાંથી લીપણ કરી, ભોયતળું તૈયાર કર્યું. મા કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુ દૂર રહે છે. પહેલાંના સમયમાં શું કરવામાં આવતું, નીચે લીપણ કરવામાં આવતું હતું અને હવે છાપું ઢાંકવાનું હતું. બાપાએ લાંબી લાંબી લીમડાની ડાળીઓ તોડી અને વાંસ લગાવી, બરાબર ને. હવે જે એનું ભોયતળું સેનાથી તૈયાર કરવાનું હતું, તો ગાર કરીને, બરાબર ને, ભોયતળું સેનાથી તૈયાર કરવામાં આવ્યું હતું, ગાર કરીને તૈયાર કરવામાં આવ્યું હતું. એનાથી શું થાય, જીવજંતુઓ દૂર રહે છે. ભાઈ વાંસ શું કર્યું હતું, લીપણ કર્યું હતું. બરાબર ને. હવે છાપરું કઈ રીતે બનાવ્યું હતું એમણે, તો છાપરું ઢાંકવાનું હતું. બાપાએ લાકડીની ડાળી તોડી, વાંસા તૈયાર કરી અને મોં મૂક્યો હતો, જેના પર થોડા સળના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું હતું. અમારી આજુબાજુના મોટાભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા, જે મારા જૂના ઘર જેવા જ હતા, જે મને ખૂબ જ ગમતું હતું. ગામના કોઈ વડીલ સાથે વાત કરો, તેમની મુલાકાત લો, જ્યારે તે 8 કે 10 વર્ષના હતા ત્યારે તેમનો અનુભવ શું હતો તેમની પાસે પૂછો. તમારા દાદાને કે એને પૂછશો તો તમારે ચોક્કસ એની પાસેથી જવાબ મળશે. તે ક્યાં રહેતા હતા તે જગ્યાનું નામ પણ લખી શકો છો.
તેમના ઘરમાં શૌચાલય હતું? જો ના તો તે ક્યાં હતું? બરાબર ને, પહેલાંના સમયમાં કોઈના ઘરમાં શૌચાલય નહોતું, શૌચાલય કરવા માટે બહારે જવું, વગડામાં જવું પડતું હતું અથવા ખેતરમાં. ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી? તો ઘરની સામે જ એક વાડો હતો એમાં આ રીતે નાનકડા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી, એટલે કે ચૂલા ઉપર રસોઈ બનાવવામાં આવતી હતી. નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર માટીનો ઉપયોગ થયો હશે. શા માટે? બરાબર, તો નીલાભાઈનું મકાન છે આજથી 70-80 વર્ષ પહેલાં બન્યું હતું, અને એ સમયે સિમેન્ટ, રેતી, લોખંડ કે ઈંટોનો વપરાશ ન હતો. તે સમયે ગુજરાત પણ માંડ માણસોનું થતું હતું, એટલે એ લોકોએ શું કર્યું હતું કે ભોયતળિયું માટીનો ઉપયોગ કરી બનાવ્યું હતું, અને ગાર માટીનો એમાં ઉપયોગ થયો હતો. ભોયતળિયું એટલે ઘરની દિવાલો અને ભોયતળિયું માટીનો ઉપયોગ કરીને બનાવ્યું, અને એના ઉપર ગાર માટી લગાડી દીધી હતી. આજે પણ તમે ગામડાના અમુક કુબાઓ જુઓ તો એમાં આ રીતે પટ્ટા છે ગાર માટી લગાડેલી જોવા મળે છે. હવે ઘરમાં ફેરફાર, બરાબર ને, તો આ ભાગની ચર્ચા છે આપણે પછી કરીશું. બરાબર, અત્યારે આપણે, બરાબર ને, અત્યાર સુધી આપણે શું જોયું? બરાબર ને, તો અત્યાર સુધી આપણે કયા કયા પ્રશ્નોની ચર્ચા કરી, બરાબર ને, એ તમારે સરસ રીતે, તમને પણ અહીંયાથી કોઈ ઉદ્ભવતા પ્રશ્નો છે એ તમારે શું કરવાનું છે? લખી નાખવાના છે. આ બધી માહિતીઓ છે તે કે તમારે કોઈ આજુબાજુ જૂના વડીલો હોય, બુઢા સરખા હોય, 70-80 વર્ષ, એમને પૂછશો તો એમને પાસેથી આવી ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થશે, અને એ બધું અહીં તમારે લખવાનું છે. તો આ પાઠની આપણે અહીં સુધી જ સમજ મેળવીશું, બાકીની સમજ બીજા ભાગમાં મેળવીશું.